કચ્છના વાસણભાઈ આહિર સહિત 10 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યના મંત્રીમંડળમાં પટેલ પાટીદાર સમાજને મોભાદાર સ્થાન મળ્યું છે. 3 લેઉવા પટેલ, 3 કડવા પટેલ, 1 કોળી પટેલ, જ્યારે 1 ચૌધરી પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. 3 ક્ષત્રિયોનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થયો હતો. પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત, જાત કે દ્વેષ વિના હું તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું બચુભાઈ મગનભાઈ ખાબડ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકાશ કરીશ નહીં. હું વાસણભાઈ ગોપાલભાઈ આહિર ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડિતતાનું સમર્થન કરીશ. હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો અને શ્રદ્ધાપૂર્વક અંતકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત, રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું વાસણભાઈ ગોપાલભાઈ આહિર ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોને યોગ્ય પાલન માટે આવશ્યક હોય એ સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેમની સાથે આગળ પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. હું વિભાવરી વિજયભાઈ દવે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત, રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ.